નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપણું યુટ્યુબ ચેનલની અંદર આ વિડીયોમાં આપણે એક્સ્ટ્રનલ એડમિશન ફોર્મ કઈ રીતે ભરી શકાય આપણે જાણી લેશું આ ફોર્મ ફર્સ્ટ ઇયરની અંદર જે એડમિશન લેશે બીએ બીકોમની બી કોમની અંદર અને એમએ એમ કોમની અંદર એ આ ફોર્મ ભરશે બાકીના જે સ્ટુડન્ટ છે જેની એટી કેટી આવી છે અને એસવાય ટીવાય ફ્રેશ સ્ટુડન્ટ છે પાર્ટ ટુ એમ એમ કોમ ફ્રેશ સ્ટુડન્ટ છે એ લોકોએ પોતાના એસપી આઈડીથી લોગ ઇન કરીને ફોર્મ ભરવાનું રહેશે જેની જેની જે પ્રોસેસ છે એનો અગાઉ વિડીયો બનાવ્યો જો બનાવ્યો જોતો જેની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે ત્યાંથી તમે જોઈ શકો છો અને આ ફોર્મ ભરવા માટે તમારે એડમિશન ડોટ વીએનએ ડોટ નેટ લિંક પણ આવવાનું રહેશે જેની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે જેવું ક્લિક કરશો એટલે આ રીતનું હોમપેજ ઓપન થઈ જશે એ પહેલાં ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો શેર કરજો જેથી કરીને ગામના દરેક વિદ્યાર્થીઓને આવી હેલ્પફુલ માહિતી મળતી રહે અને લાઇક જરૂરથી આપી દેજો મારા ઉત્સાહ માટે તો શરૂઆત કરી દઈશું આ રીતનું હોમપેજ ઓપન થઈ જશે અહીંયા તમારે અપ્લાયના ઉપર ક્લિક કરવાનું રહેશે આ રીતે જેવું અપલાઇનના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બોક્સ ઓપન થઈ જશે અહીંયા આઈ એગ્રી પર ક્લિક કરવાનું રહેશે મોબાઈલની અંદર ફોર્મ ભરો છો તો ક્રોમ બ્રાઉઝરની અંદર ઉપર થ્રી ડોટ આપીએ છીએ અહીંયા જોઈ લેજો સેટિંગ એકવાર ડેસ્કટોપ સાઇ સાઇડ કરી દેવાનું રહેશે તો જ આ ફોર્મ ભરાશે નહીં તો પ્રોબ્લેમ આવી શકે એમ છે તો આ કરીને ત્યારબાદ આ રીતનું ક્વિક રજિસ્ટ્રેશન કરવાનું રહેશે આપણે એના માટે તમારે ફેકલ્ટી ફોર એડમિશન આપણી જે પણ ફેકલ્ટીની અંદર એડમિશન લેવું હોય આર્ટ્સ કોમર્સ ચાલે એટલે આર્ટ્સ કોમર્સમાંથી કોઈ પણ એક જ આવશે આ રીતે સિલેક્ટ કરી દેવાનું રહેશે એક્ઝામ્પલ તરીકે અત્યારે મારે બીએન ફોર્મ ભરવું છે તો એડમિશન ફોર આની અંદર ઓપ્શન આપ્યું છે બેચલર ઓફ આર્ટ્સ આ સિલેક્ટ કરવાનું છે માસ્ટરવાળા હશે તો એમણે સબ્જેક્ટ વાઇઝ મેપિંગ કર્યું છે તો સબ્જેક્ટ વાઇઝ તમારે ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે બેચલરવાળા માટે માત્ર બેચલર ઓફ આર્ટ્સ અને બેચલર ઓફ કોમર્સ હશે તો આ રીતે ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે ત્યારબાદ એસએસસીની ડિટેલ ફિલ કરવાની રહેશે એસએસસીનું બોર્ડ એસએસસીનો સીટ નંબર એસએસસીનું એક્ઝામ મંથ અને યર એ જ રીતે એસએસસીની ડિટેલ આ રીતે એચએસ એસએસસીનું જે બોર્ડ હતું એ સિલેક્ટ કરી દેવાનું રહેશે આ રીતે જોઈ શકો છો સ્ટેપ બાય સ્ટેપ વિડીયો જોજો એટલે તમને ધ્યાન આવે કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે કોમેન્ટ કરી શકો છો એક્ઝામ મંથ માર્કશીટ મુજબ એન્ટર કરવાનું રહેશે આ રીતે આપનું જે પણ એક્ઝામ મંથ અને એક્ઝામ યર હોય માર્કશીટ મુજબ આ રીતે સિલેક્ટ કરવાનું રહેશે સીટ નંબર એસએસસીનો જે હોય માર્કશીટ મુજબ એન્ટર કરવાનો રહેશે આ રીતે એ જ રીતે એચએસસીનું બોર્ડ સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ એચએસસીનું એક્ઝામ મંથ અને યર સિલેક્ટ કરવાનું રહેશે ખાસ ધ્યાન રાખજો માર્કશીટ મુજબ જ કરવું જેથી પ્રોબ્લેમ ના આવે આ રીતે એચએસસીનો જે સીટ નંબર હોય એ ટાઈપ કરી દેવાનો રહેશે ત્યારબાદ માર્કશીટ મુજબ સરનેમ નેમ ફાધરનેમ બર્થડેટ અને ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર જે કરંટ અને કરેક્ટ છે એ એન્ટર કરવાનું છે એની પર ઓટીપી આવશે એ ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર પર બાકીની અપડેટ મળતી રહેશે એટલે કરંટ અને કરેક્ટ જ આપવા વિનંતી ઇમેલ આઈડી અને મોબાઈલ નંબર કરીને સેન્ડ ઓટીપી પર ક્લિક કરી દેવાનો રહેશે એટલે મોબાઈલ નંબર પર અને ઇમેલ પર એક ઓટીપી આવશે આ રીતે ઓટીપી આવશે તો ઓટીપી ઇમેલ આઈડી બોક્સની અંદર ઇમેલ આઈડીનો ઓટીપી મોબાઈલના બોક્સની અંદર મોબાઈલનો ઓટીપી એન્ટર કરી દેવાનો છે ત્યાર ત્યારબાદ ફાધર મધરનો મોબાઈલ નંબર એન્ટ કરી દેવાનો છે અલ્ટરનેટ મોબાઈલ નંબર કમ્પલસરી નથી જે રેટ છે કંપલસરી સરી છે એટલે એ ડિટેલ ફિલ કરવાની કમ્પલસરી છે હવે આવી જશું કેટેગરી કેટેગરીની અંદર ખાસ જાણી લેજો કોઈ પણ કેટેગરી હોય કોઈ સ્કોલરશિપ એક્સની અંદર એક્સટર્નલની અંદર મળતી નથી માત્ર સીટનો તમને બેનિફિટ થઈ શકે છે તો આની અંદર આપણી જે પણ કેટેગરી એ સિલેક્ટ કરી દેવાનું રહેશે જેન્ડર આપનું જે પણ હોય સિલેક્ટ કરી દેવાનું રહેશે ત્યારબાદ આવશે ડિઝેબિલિટી જો લાગતું ઓળખતું હોય તો સિલેક્ટ કરવાનું છે અદરવાઈઝ નોન કરીને આગળ વધવાનું છે રિલિઝન રીઝન ઓફ લાસ્ટ સ્કૂલ આ ખાસ જાણી લેજો વીએનએસયુ આ જે ફર્સ્ટ ઓપ્શન છે એ વીએનએસયુ એટલે કે દક્ષિણ ગુજરાતની અંદર જેટલી પણ યુનિવર્સિટી કોલેજ અને સ્કૂલ જે આવે છે એની અંદર અભ્યાસ કર્યો હોય તો વીએનએસયુ સિલેક્ટ કરવાનું છે અને બાકીના સ્ટુડન્ટ જેટલી લાગતું ઓળખતું હોય એ ઓપ્શન સિલેક્ટ કરવાનું છે મોસ્ટ ઓફલી વીએનએસયુ આવશે પાસવર્ડ આપને યાદ રહે એ મુજબ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને સબમિટ પર ક્લિક કરી દેવાનું રહેશે એટલે આપણો રજિસ્ટ્રેશન થઈ જશે અને મોબાઈલ નંબર પર ઈમેલ આઈડી પર એક આઈડી પાસવર્ડ આવશે જેને ફરીથી લોગિન કરવાનો કરવાનું રહેશે જોઈ શકો છો આ રીતે રજિસ્ટ્રેશન થઈ ગયું છે સક્સેસફુલી બતાવે છે અહીંયા ઓકે પર ક્લિક કરી દેવાનું રહેશે જો ઓકે પર ક્લિક કરશો એટલે પેજ ઓપન થઈ જશે હવે જે આઈડી આઈડીની અંદર યુઝરને પાસવર્ડ આવ્યો છે અહીંયા એન્ટર કરવાનો રહેશે આ રીતે એન્ટર કરવાનું રહેશે અને સાઇન ઇન પણ ક્લિક કરી દેવાનું રહેશે એટલે જે પણ ડિટેલ ફિલ કરી હતી એ ડિટેલ આવી જશે અહીંયા કોર્નર પર આવવાનું છે અહીંયા જોઈ શકો છો એપ્લિકેશન ડિટેલ આના પર ક્લિક કરવાનું છે એટલે રજીસ્ટ્રેશન ડિટેલની બાય ડિફોલ્ટ આવી જશે એકવાર ચેક કરી લેવાનું રહેશે આ ડિટેલ ચેક કરી લેવાની રહેશે ઉપર તમે જોઈ શકો છો મિત્રો કે જે સ્ટેપ આપીએ છે એને ફોલો કરવાનું છે હવે બેઝિક ડિટેલની અંદર આ ડિટેલ ચેક કરીને સેવન નેક્સ પર ક્લિક કરવાનું છે ત્યારબાદ પર્સનલ ડિટેલ ત્યારબાદ એકેડેમિક ડિટેલ ત્યારબાદ અટેચમેન્ટ ત્યારબાદ ચોઈસ ત્યારબાદ સબમિટ ત્યારબાદ પેમેન્ટ અને લાસ્ટમાં ફોર્મ ડાઉનલોડ આ રીતે આ તમામ સ્ટેપને ફોલો કરવાનું છે સેવન નેક્સ પર ક્લિક કરી દેવાનું રહેશે સેવન નેક્સ પર ક્લિક કરશો એ લોક આપીને આ રીતે પર્સનલ ડિટેલની અંદર પેજ ઓપન થઈ જશે પર્સનલ ડિટેલની અંદર બર્ડ પ્લેસ જે પણ હોય આપનું એ એન્ટર કરવાનું છે આ રીતે બ્લડ ગ્રુપ આપનું જે પણ હોય સિલેક્ટ કરી દેવાનું રહેશે કમ્પલસરી નથી પણ આપી દો તો સારું છે કાસ્ટ આપણી એલસીની અંદર જે પણ હોય ટાઈપ કરવાનું રહેશે લીલેજન આપનું જે પણ હોય સિલેક્ટ કરી દેવાનું રહેશે ત્યારબાદ આધાર નંબર આપનો જે પણ હોય ટાઈપ કરી દેવાનો રહેશે ત્યારબાદ ફાધર મધરનો આધાર નંબર ટાઈપ કરી દેવાનો રહેશે કરન્ટ એડ્રેસ આપનું આધાર કાર્ડ મુજબ એન્ટર કરવાનું રહેશે કન્ટ્રી આપની જે પણ હોય સિલેક્ટ કરી દેવાનું રહેશે ત્યારબાદ સ્ટેટ આપનું જે પણ હોય સિલેક્ટ કરી દેવાનું રહેશે સર્ચ કરીને પણ આ રીતે સિલેક્ટ કરી શકો છો તમે ત્યારબાદ સિટી આપની જે પણ હોય સિલેક્ટ કરી શકો છો આ રીતે આ રીતે ત્યારબાદ આપનો પિનકોડ એરિયાનો આધાર કાર્ડ મુજબ એન્ટર કરવાનું રહેશે આ રીતે ત્યારબાદ કરંટ ફોન નંબર અને નીચે જે માર્ક્સ આપી છે પરમિનન્ટ એડ્રેસ પર એની પર ક્લિક કરી દેવાનું રહેશે એટલે બાય ડિફોલ્ટ નીચે ડિટેલ ફિલ થઈ જશે હવે ધ્યાન આપજો બેંકની ડિટેલ ફિલ કરવાની આવશે ઇમરજન્સી કોન્ટેક નંબર આપના ફાધર મધર અથવા ફ્રેન્ડનો આપી શકો છો અહીંયા એન્ટર કરવાનું છે હવે બેંક ડિટેલ ફિલ કરવા માટે બેંકનું ફર્સ્ટ નેમ આવશે એટલે પાસબુક મુજબ એન્ટર કરવું ત્યારબાદ એકાઉન્ટ નંબર આવશે એકાઉન્ટ નંબર ટાઈપ કરી દેવાનું રહેશે બેંકનું નેમ ટાઈપ કરીને નીચે એકાઉન્ટ નંબર પાસબુક મુજબ એન્ટર કરવાનું રહેશે આ ફ્યુચરની અંદર ભવિષ્યની અંદર કદાચ વીએનએસ જો રિફંડ કરવાનું થાય કેન્સલ કરાવો કે કંઈ બી એરર આવે કે કંઈ પણ ઇશ્યુ થાય એના માટે એકાઉન્ટની ડિટેલ માંગે છે તો એન્ટર કરવાની રહેશે આઈફસી કોડ પાસબુક મુજબ એન્ટર કરવાનો છે ત્યારબાદ એકાઉન્ટ હોલ્ડર નેમ પાસબુક મુજબ એન્ટર કરવાનું છે ત્યારબાદ બેંક બ્રાન્ચ એડ્રેસ પાસબુક મુજબ એન્ટર કરવાનું રહેશે હવે ખાસ ધ્યાન આપજો સ્કૂલ કોડ યુઆઈડી નંબર અને એ આઈડી આ ત્રણે ત્રણ આઈડી કઈ રીતે બનાવવાનું છે એના માટેનો એક અલગ વિડિયો બનાવ્યો છે જેની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે હાલ પૂરતું કમ્પલસરી નથી પણ બનાવી દે તો સારું રહેશે કેમકે અગાઉ જ્યારે પણ તમે એસપીઆઈડી પ્રોવાઈડ થશે ત્યારે આ ત્રણે ત્રણ આઈડી તમારા ની અંદર એન્ટર કરવાની આવશે તો બનાવવાનું બાકી હોય તો બનાવી દેજો આ વિડીયો પટે એટલે ત્રણે ત્રણ આઈડી બનાવીને ક્રિએટ કરી નાખજો હવે સેવન નેક્સ પર ક્લિક કરી દેવાનું રહેશે એટલે એકેડેમિક આ રીતે ઓકે આપી દેવાનું રહેશે એટલે એકેડેમિક ડિટેલવાળું પેજ આવી જશે હવે ધ્યાન આપજો પ્રીવિયસ સ્ટ્રીમ આપની જે પણ સ્ટ્રીમ હતી એ અહીંયાથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે આ રીતે હવે એની અંદર જો તમારા એચએસસીના માર્ક્સ એન્ટર કરવાનું રહેશે સબ્જેક્ટ વાઇસ કેટલા માર્ક્સ આવ્યા તો તમારે જોઈ લેવાનું છે માર્કશીટમાં એ મુજબ અહીંયા એન્ટર કરવાનું છે આ રીતે આ રીતે તમામ સબ્જેક્ટના જે પણ માર્ક્સ હશે એ એન્ટર કરવાનું આવશે આર્ટ્સવાળા સ્ટુડન્ટ માટે નહીં આવશે પણ કોમર્સવાળા સ્ટુડન્ટ માટે સબ્જેક્ટ વાઇઝ આ રીતે માર્ક્સ એન્ટર કરવાનું આવશે તો ધ્યાનપૂર્વક આ માર્ક્સ એન્ટર કરજો જેથી કરીને પ્રોબ્લેમ ના આવી શકે એ જ રીતે નંબર ઓફ એટેમ્પ એટેમ્પ જે પણ આવી હોય એન્ટર કરવાનું છે એસએસસીના એચએસસીના સોરી એ જેટલી ટોટલ માર્ક્સ કેટલા આવ્યા હતા એ એન્ટર કરવાના છે કેટલા માટે આવ્યા છે એ એન્ટર કરવાનું છે આ બોક્સની અંદર એ જ રીતે બાય ડિફોલ્ટ પર્સન્ટેજ અહીંયા નીકળી જશે સેવન નેક્સ પર ક્લિક કરી દેવાનું રહેશે જેવું સેવન નેક્સ પર ક્લિક કરશો એ ઓકે આપી દેવાનું રહેશે એટલે આ રીતે પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સિગ્નેચર ઇમેજ ફોર્મેટની અંદર અપલોડ કરવાનું રહેશે ચૂઝ ફાઇલ પર ક્લિક કરશો ડેસ્કટોપ સાઇડ હશે તો કોઈ પ્રોબ્લેમ આવશે નહીં ડેસ્કટોપ સાઇડ નહીં કર્યો હોય અહીંયા તો આ બંને જે ફોટો અને સિગ્નેચર સિગ્નેચર અપલોડ કરવામાં પ્રોબ્લેમ આવી શકે છે ડેસ્કટોપ સાઇડ કરીને જ ફોર્મ ભરજો તો અહીંયા તમે જેવું ચૂઝ ફાઇલ પર ક્લિક કરશો એટલે નીચે ઓપ્શન અહીંયા તમે ચૂઝ ફાઇલ પર ક્લિક કરશો એટલે નીચે આ રીતે જોઈ શકો છો ઓપ્શન આવી જશે ફાઇલ પર ક્લિક કરશો અથવા ગેલેરી અંદર સિલેક્ટ કરો જે જગ્યાએ તમારું ડોક્યુમેન્ટ ત્યાંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે એટલે અહીંયા અપલોડ થઈ જશે હવે કયા ડોક્યુમેન્ટ મારે ફોર્મ સાથે સબમિટ કરવાના છે જેનું લિસ્ટ ઓટોમેટિકલી અહીંયા આવી ગયું છે એચએસએની માર્કશીટ મારે લઈ જવાની છે અને આધાર કાર્ડ આ બે ડોક્યુમેન્ટ ફોર્મ સાથે મારે કોલેજ પર સબમિટ કરવા જવાનું રહેશે જોઈ શકો છો ફોટો અને સિગ્નેચર આ રીતે અપલોડ કરી દીધું છે આ એક સેમ્પલ છે સેવન નેક્સ્ટ પર ક્લિક કરી દેશું સેવન નેક્સ્ટ પર ક્લિક કરશું એટલે ઓકે પર ક્લિક કરવાનું રહેશે ઓકે પર ક્લિક કરશું એટલે કોલેજ સિલેક્શન આવી જશે આ ધ્યાન આપજો મિત્રો જે તે કોલેજની અંદર તમારે જે કોલેજ સિલેક્ટ કરશો એક જ કોલેજ સિલેક્ટ કરવાનું છે અને તમારી નજીકની અંદર જેટલી પણ કોલેજીસ આવે છે દક્ષિણ ગુજરાતની અંદર વીએનએસ જુ એફિલિએટેડ જેટલી પણ કોલેજીસ છે એ લગભગ નું સેન્ટર છે તે છતાં નહીં હોય તો નજીકની કોઈ પણ સિલેક્ટ કરી દેવાની રહેશે એક જ કોલેજ સિલેક્ટ કરી શકશો હવે કઈ કોલેજમાં કેટલી સીટ બાકી છે તો સીટની ઇન્ફોર્મેશન પણ તમે સીટ ઇન્ફો પર ક્લિક કરશો એટલે એટલે આ રીતે જોવા મળી જશે ટોટલ સીટ બસો પચાસ હતી ડીઆરબીની તો એની અલોટેડ એટલે કે થર્ટી એટ સીટ બુકિંગ થઈ ગઈ છે અને બસોને બાર સીટ હજુ પણ વેકેન્ટ છે વહેલાને પહેલાંનું ધોરણ સિસ્ટમ હોય છે એટલે કે જે પહેલું ફોર્મ ભરશે એને વહેલું એડમિશન મળી જશે એ રીતે એક્સટર્નલનો સિસ્ટમ હોય છે મેરિટ બેઝડ એક્સલની અંદર સિસ્ટમ હોતી નથી આપની જે પણ નજીક પડતી હોય એ કોલેજ જોઈને સર્ચ કરીને અહીંયા પ્લસ પર ક્લિક કરશો એટલે બાયડિફોલ્ટ આવી જશે જોઈ શકો છો આ રીતે એક જ કોલેજ સિલેક્ટ કરવાની છે સેવ નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું રહેશે એ જ કોલેજની અંદર તમારે એક્ઝામ આપવા જવાનું છે અને યલની સિસ્ટમ છે એટલે એક જ એક્ઝામ આવશે અને એ એક્ઝામ ડ્રીયલ સત્રની અંદર આવશે સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું રહેશે હવે ઇન્ફોર્મેશન અપડેટ આ આની પર ઓકે ઓકે પર ક્લિક કરી દેવાનું છે એકવાર ફરીથી ડિટેલ બટ્ટી ચેક કરી લેજો એકવાર સબમિટ થઈ ગયા બાદ ફોર્મમાં કોઈ પણ એડિટિંગ થશે નહીં હા કોઈ એડિટિંગ કરવું જોઈએ તો વેરીફિકેશન કરાવો ત્યારે તમે કરી શકો છો તો આ ટર્મ્સ એન્ડ કન્ડિશન એકવાર રીડ કરી લેવાની છે અને નીચે જે સબમિટનું બટન આપ્યું છે એની પર ક્લિક કરી દેવાનું છે અહીંયા ઓકે પર ક્લિક કરવાનું છે ફરી ઓકે પર ક્લિક કરવાનું છે એટલે પેમેન્ટ માટેનું ઓપ્શન આવી જશે આ રીતે તમે જોઈ શકો છો કે ફોર્મ સબમિટ થઈ ગયું છે ઓકે પર ક્લિક કરી દેવાનું છે એટલે પેમેન્ટની ડિટેલ આવી જશે હવે પેમેન્ટ બાય ડિફોલ્ટ અહીંયા જેટલી પણ ફીસ છે જોઈ શકો છો કે ચૌદસો ને પચાસ રૂપિયા ફર્સ્ટ યરના સ્ટુડન્ટ માટે બાય ડિફોલ્ટ આવી જશે જે ઓનલાઈન પે કરવાની રહેશે આ રીતે તમે જોઈ શકો છો આપની ડિટેલ આવી ગઈ છે ચૌદસો પચાસ રૂપિયા મારે ફીસ પે કરવાની છે ઓનલાઈન નીચે સ્ક્રોલ કરીશું એટલે ઇનિશિયટ ઓનલાઈન પેમેન્ટ આ રીતનો ઓપ્શન આપ્યો છે એના પર ક્લિક કરી દેવાનું રહેશે જેવું ક્લિક કરશો એટલે પેમેન્ટનું પેજ ઓપન થઈ જશે અહીંયા ખાસ ધ્યાન આપજો કે ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ ઓલ્ડ સિસ્ટમ થઈ ગઈ છે જેમાં પેમેન્ટના ઇસ્યુ આવી શકે છે તમારે પેમેન્ટ કરવું હોય તો અહીંયા જોઈ શકો છો યુપીઆઈ આઈડીવાળો જે ઓપ્શન છે એ ક્લિક કરવાનું છે અને એન્ટર યુપીઆઈ આઈડી આ ઓપ્શન સિલેક્ટ કરશો તો નાઇન્ટી નાઇન પર્સન્ટ પેમેન્ટના ઇસ્યુ આવશે નહીં ફર્સ્ટ ટાઈમમાં તમારું પેમેન્ટ થઈ જશે તે છતાં પણ પેમેન્ટમાં ઇશ્યુ આવે તો તાત્કાલિક વીએનએસ જૂની અંદર કોન્ટેક કરો જેથી કારણે તમારું ફોર્મ સબમિટ થઈ જાય એટલે ઓકે થઈ જાય અને અગાઉનું જે પેમેન્ટ કટ થયું છે એના માટે વીએનએસ જુ તમે એપ્લિકેશન આપી શકો છો એટલે એ તમારું પેમેન્ટ તમને મળી જશે પણ ફરીથી પેમેન્ટ કરવાનું આવે તો પેમેન્ટ તો તમારે કરી જ દેવાનું છે ઇન્ટરનેટનું જે કનેક્શન છે સ્ટ્રોંગ રાખો ને જેથી કારણે પેમેન્ટમાં ઇસ્યુ ના આવે તો આ રીતે પેમેન્ટ કર્યા બાદ જે પેમેન્ટ થઈ જશે એટલે તમારા ડેશબોર્ડની અંદર પેમેન્ટ સક્સેસફુલીનો ઓપ્શન આવી જશે જેવું પેમેન્ટ સક્સેસફુલી થઈ જશે એટલે ડેશબોર્ડ પર એપ્લિકેશન ડાઉનલોડનો ઓપ્શન આવી જશે અહીંયા તમે એપ્લિકેશન ડાઉનલોડ પર ક્લિક કરશો એટલે જે પણ ફોર્મ છે તમારું ડાઉનલોડ થઈ જશે અને મોબાઈલ બ્રાઉઝરની અંદર ચાલુ જશે ત્યાંથી ફોર્મની આઉટ લઈ લેવાની છે અને ડોક્યુમેન્ટ લઈને જે તે કોલેજ પર તમે જે કોલેજ સિલેક્ટ કરી છે ત્યાં વેરીફિકેશન કરાવવું કમ્પલસરી છે તો આ ડેશબોર્ડની અંદર જેવું પેમેન્ટ થઈ જાય તો જેવું પેમેન્ટ થઈ જાય તો આ રીતે સ્ક્રોલ કરીને નીચે પેમેન્ટ સ્ટેટસ પેમેન્ટ ડનનું આવી જશે એટલે તમારું પેમેન્ટ થઈ ગયું છે વેરીફિકેશન સ્ટેટસ જે છે પેન્ડિંગ રહેશે જ્યારે પણ તમે કોલેજ પર વેરીફિકેશન કરાવી દેશો તો આ રીતની ગ્રીન હાઇલાઇટ આવી જશે તો આ રીતે સંપૂર્ણ રીતે તમે ઈઝીલી ફોર્મ ભરી શકો છો આવી જ મારી મારે ચેનલ સબસ્ક્રાઈબ જરૂરી કરજો શેર કરી દેજો આવનારી તમામ અપડેટ માટે વોટ્સએપ ચેનલ આપણી બનાવી છે તો એમાં જોઈન થઈ જજો કોઈ પણ પ્રોબ્લેમ તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો વિડિયોને રાહ જોડી જવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ ઓલ